મહારાજ સમાધિની અંદર બેસવાના છે. રામદેવજી મહારાજ સમાધિ ની અંદર બેસે એ પેલા હરજી ભાઠી ને બોલાવ્યા છે. હરજી ભાઠી ને કહ્યું, હરજી હવે મારો સમાધિ નો સંકલ્પ નજીક આવી રહ્યો છે. જે હરિની માયા ને વશ થઈને જેટલા સમય સુધી મારો અવતાર મારે જે ધારણ કરવાનો હતો, એ મારો અવતાર હવે પૂર્ણ થવાની તૈયારી છે. હરજી ને પોતાને ધર્મ નો ઉપદેશ બાબા રામદેવજી આપે છે ને કહ્યું કે હરજી ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદ જાણો. એ હરજી ભક્તિ કરો તો તમે કામના બીજને બાળો, ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદને જાણો. હરજી ને સનાતન ધર્મ નો બોધ આપે, પ્રબોધ આપે છે ને કહ્યું કે હવે મારો સમય નજીક આવી ગયો છે. આ બાજુ સાહેબ ઘટના એવી બની, રામદેવજી મહારાજે મનોમન સમાધિનો સંકલ્પ લીધો અને મહારાજ અજમલ રાત્રે સૂતા અને રાત્રિના બીજા પ્રહરની અંદર મહારાજ અજમલની આંખો ખોલી મેણાદે ઊભા થયા છે. મેણાદે ઊભા થઈને કહ્યું, નાથ કેમ જાગ્યા, કેમ નાથ જાગ્યા? કાંઈ નહીં, આંખોની પાપણ ભીની થઈ ગઈ છે સાહેબ, આંખોની પાપણ ભીની થઈ. મેણાદેને કશો જવાબ ન આપે. પ્રાતઃ કાળની અંદર જ્યારે રામદેવજી મહારાજ સમાધિનો પ્રસ્તાવ માતા પિતા પાસે મૂકવા માટે આવે, એ જ પહેલા રામદેવજી મહારાજને મહારાજ અજમલે કહ્યું કે રામદેવ બેટા, આજે રાત્રિના બીજા પ્રહરની અંદર, ત્રીજા પ્રહરના પ્રારંભની અંદર આજ મને સ્વપ્ન આવ્યું કે સ્વપ્નની અંદર રામદેવ સમાધિની અંદર બેહાઈ ગયા છે. આટલું બોલે સાહેબ અજમલ રાજા કઈ બોલી ન હકે. પોતાની વાણીની અંદર આંસુ ભરાઈ ગયા છે, આંખની અંદર આંસુ ભરાણા છે, પાપણો ભીની થઈ. સમાધિના સંકલ્પની વાત કરી ભગવાન રામદેવજી મહારાજ બોલ્યા છે, પિતાજી આપને જે સપનું આવ્યું, આપને જે સપનું આવ્યું છે ને પિતાજી, તો કે હા, બ્રહ્મ સત્ય છે ને જગત મિથ્યા છે બાપ. હે, બ્રહ્મ સત્ય છે ને જગત મિથ્યા છે, કેમ રામદેવ આવું બોલે છે તું? આ બધી પરસ્પર વાતો કરે ને એક સમય સંદર્ભે સાહેબ ઘટના બને. મહારાજ અજમલની આંખમાંથી આંસુ સુકાય નહીં અને વધારેમાં વધારે વેદના થઈ હોય ને તો સાહેબ જનેતા છે, માં છે. મોઢે બોલ્યું મેં, ત્યાં તો મને હાચે નાનપણ હાંભરે, પણ મોઢેની બધી મજા માં હવે મને કડવી લાગે કાકડા. માં મેણા દે કશું બોલી ન હકે, આંખમાંથી દળ 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 મોતી જેવા આંહુ પડે. કહ્યું કે રામદેવ, કૃષ્ણ અવતાર ની અંદર 11 વર્ષ ને 52 દિવસ ની માયા લગાડીને વયો ગયો અને અત્યારે માયા યુવાની ની અંદર લગાડીને ગયો છે બાપ. આ તારી માયા બહુ પ્રબળ છે, તારી માયા બહુ પ્રબળ છે. માં મેળાની આંખ ની અંદર આંસુ ધારાઓ વહે છે સાહેબ. રામદેવજી મહારાજ કહ્યું છે કે હે માતા પિતા સાંભળો, તમે જે સ્વપ્ન જોયું છે એ સ્વપ્ન આપનું સત્ય છે, કારણ કે બ્રહ્મ સત્ય છે ને આ જગત મિથ્યા છે. હવે હું ભાદરવા સુદ નોમના દિવસે પડદે પરિણય કરવાનો છું, હવે સમાધિની અંદર બેસવાનો છું અને મારું તેજ છે ને પૃથ્વીની અંદર સમાઈ જવાનું છે. ચોધાર આસુરી સાહેબ ગમે એમ તો માવતર છે ને, માવતર રડે અને જગતની અંદર કોકને પૂછજો તમે કે જેના માવતરની હયાતી હોય ને માવતરની હયાતીમાં સાહેબ એના સંતાનો આ ફાલી ફૂલી દુનિયા છોડેની માવતરની વેદના પૂછજો કોક. પિતરની અંદર એને વેદના હોય કે જાવા જેવી ઉંમર અમારી છે ને અમારી નજર સામે અમારા નાના નાના બાળકો સાહેબ આ ફાલી ફૂલી દુનિયા છોડી અને જગત છોડીને ચાલ્યા ગયા છે.
મહારાજ અજમલની આંખની અંદર અશ્રુની ધારાઓના માં મેણા રડે છે. રામદેવ કહી દો એકવાર કે તમે જે કાંઈ પણ બોલો છો આ જૂઠું છે, એક સ્વપ્નની માફક છે. એની બાજુમાં મંત્રી છે, મંત્રીને કહ્યું, હે મંત્રી, આ ભાલાની અણી મને અડાડ, મને લોહી આવે ત્યાં સુધી અડાડ, હું કઈ આ સ્વપ્ન તો નથી જોતો ને. કે મારો રામદેવ સમાધિ લે છે અને એ જ સમયે સાહેબ રામદેવજી મારા ધર્મ ઉપદેશ આપે ને કહે છે કે હે માતા પિતા, આત્મા અમર છે, આ તો અલગ અલગ પ્રકારના ખોડિયા લઈ અને અલગ અલગ પાત્રો ભજવવા માટે આવે છે. કોઈ દીકરાનું પાત્ર ભજવે, જગતના પટની અંદર કોઈ મા બાપના પાત્ર ભજવે છે, અરે કોઈ એના રાખડીની બાંધનાર બેનનો હાથ ગોટનો એકનો એક ભાઈનું પાત્ર ભજવે છે. આ જગતના પટની અંદર બધા પાત્રો ભજવવા માટે આવ્યા છે. અને જે જે જન્મા એ બધાને ખબર છે કે આ દેહ અને આ કાયા નાશવંત છે, પણ સાહેબ ભાણાનું ખોડિયાનું મકાન છે ને, એટલે એના માલિક થઈ બેઠા છે. હું તમે સ્વીકારવાનું છે મૃત્યુને, આજની તો કાલે, અને કાળ મંડળાનો છે સાહેબ. આપણે બધા બેઠા અત્ર તત્ર સર્વત્ર એમાં હું તમારી સાથે, આપણી બધાની માથે કાળ છે. અને આ બાજુ સાહેબ રામદેવજી મહારાજ સમાધિ નો સંકલ્પ લે, હરજી ભાટીને કહ્યું છે કે હે હરજી, આપણે સનાતન ધર્મની ગત છે, એ સનાતન ગતને બધાને તેડાવો અને પોકર રણુજાની અંદર જઈ અને મારી સમાધિ ગળાવો. સમાધિ ગળાવવાની વાત છે. અને રામદેવજી મહારાજ ત્યારે ધર્મનો ઉપદેશ હરજીને કરે છે કે હે હરજી ભાટી, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, અને ભક્તિ કરો તો તમારા ભીતરની અંદર જે કામના છે આ કામના બીજને તમે બાળો તો તમે કલિકાળની અંદર ભક્તિની અંદર પ્રબળ રહી શકશો, નકર કળિયુગ તમને હરાવી દેશે. કલિકાળની અંદર કદાચ તમારે ભક્તિ કરવી હોય ને મારો બાપ, વિકટ પરિસ્થિતિ આવશે. સમાધિ ખોદાવા લાગી છે, રણુજાની અંદર સમાધિ ખોળવા લાગી. સાધુ સંતોની મંડળી આવી અને એ સાધુ સંતોની મંડળી અને રામદેવજી મહારાજ સહિત સાહેબ એ ધીમે 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 જ્યાં સમાધિ ખોદાણી છે ને, એ સમાધિ ખોદાણી છે ને ત્યાં જાય છે. ને આ બાજુ સાહેબ તકલીફ કોને છે, જેનો ધણી જેનો નાથ સાહેબ આ જગત છોડીને જવાનો છે ને, એ નેત્રા રાણીને વધારે પરિસ્થિતિ વિકટ થઈ છે. અને ત્યારે સાહેબ હરજી વાટી રામદેવજી મહારાજની સમાધિનું વર્ણન કરે, ત્યારે રામદેવજી મહારાજને સાધુ સંતોની મંડળી સહિત સાહેબ સમાધિ ખોદાણી છે. અને ઈ જ્યારે ઈ સમાધિ ખોદાણી સંતોની મંડળી ધીમે ધીમે હાલે છે. એ કોઈ રોકી લ્યો, એ રોકી લ્યો મારા રામને રે જી, કોઈ રોકી લ્યો, એ રોકી લ્યો રામા પીરને જી. આ બાજુ સંતોની મંડળી આવે અને ડાલીભાઈને સમાચાર મળે કે રામદેવજી મહારાજ સમાધિ લેવા જાય, ગળગળતી દોઢ મૂકીને ડાલીભાઈ રામદેવજી મહારાજના ચરણની અંદર પડે છે. રામદેવજી મહારાજના ચરણની અંદર પડે ને રામદેવજી મહારાજની સાથે કાળો કલ્પાન કરે, વિલાપ કરે, હે મારા નાથ, હે મારા ભગવાન. એવા માતાએ એ જાયલા રે ગોળાના પેગના રે જી, માતાએ
નેત્ર દે એ જાલે ઘોડાની લગામ રે એ કોઈ રોકી લ્યો એ રોકી લ્યો મારા રામ ને લાવે રે રૂડા ફૂલડા રે એવી માલણ રે એ લાવે રે રૂડા ફૂલડા રે અને ફૂલડામાં એજ સુગંધના હોય રે સગુણા બેમને એ આંખે આસુરા તાર રે જ્યારે તમારી કલાઈ ઉપર મેં રાખડી બાંધી અને ત્યારે પરિબ્રહ્મ પરમાત્મા પાસે એવું માંગ્યું કે હે વીરા મારી ઉંમર તને લાગી જાય અને તારી પેલા મારું મોત આવે તું વચને બંધાણો તો કે હા તો કે આ સમાધિ ખોદાવી એ સમાધિ મારી છે કોઈને જઈને કીધું કે સમાધિ ની અંદર ખોદો અને સમાધિ ખોદીને સાહેબ એમાંથી આંટી દોરો સુગંધિત તેલ અને તરબોળ કાંસી સ્ત્રીનો પહેરવેશ નીકળો કીધું કે આ સમાધિ ડાલીભાઈ ની થાય બાજુમાં બીજી સમાધિ ગણાવી અને ઈ સમાધિ સાહેબ રામદેવજી મહારાજ ની ગણાણી અને ઈ સમાધિ રામદેવજી મહારાજ ની ગણાય અને ત્યારે બીજી સમાધિ રામદેવજી મહારાજની ગળાની છે અને રામદેવજી મહારાજની સમાધિ ગળાઈને રામદેવજી મહારાજ બે હાથ જોડી અને સર્વગત અને માત પિતાને છેલ્લા છેલ્લા જુહાર કરે છે
આજ મારા પિતાજી ને હજી ખબર નથી કે કાલ સવારે રામ સમાધિ સીધા આવશે. અત્યારે મારા તાત રંગ મહેલ ની અંદર મારા તાત ને સપના રૂપી દર્શન આપી, સપનો આપી અને મારી સમાધિ ને જાણ કરું. આજ પિતાજી સુતારે રંગ આવી મને ખબર હોત તો હું દ્વારકામાં તને વચન ન દેત. આજ સમાધિ ના ટાણા તો લાલ, મારા તારા માના માતાના અને મારા છે લાલ. આજ તું આ વગડો આજ આ રાત છોડી આ પ્રજાને રોતી મૂકી બાપ તું વહી જાય તો કાલ હવારે અમારું કોણ મારા હાથ મારું કોણ. ના પિતાજી, આવો વિલાપ ન કરો મારા તાત. જ્યારે દ્વારકા ની અંદર તમને બોલે ને કોલે બંધાણો, જ્યારે તમારી સાથે મેં વચને બંધાણો ત્યારે તમે પણ મારી સાથે વચનબંધ થયા હતા પિતાજી, કે જ્યારે મારી 54 વર્ષની લીલા પૂર્ણ કરી અને જ્યારે હું સમાધિએ જવાની વિદાય માંગીશ ને પિતાજી,
ત્યારે મને હસતા મુખે સમાધિ સુધી જવાની વિદાય આપશો મારા બાપ, સમાધિ સુધી જવાની વિદાય આપ. અરે મારા લાલ રામદેવ, કદાચ હું તો સહન કર લઈ, પણ તારી માતા ઈ સહન નહીં કરે. કે માનો ખોળ્યું છે ને બાપ, ઈ દીકરાને કોઈ દી રજા ના આપી હકે બાપ, દીકરાને રજા ના આપી હકે, એમ નો કહી હકે કે જા મારા લાલ જા. આજે રાજીને ખુશી થી પિતાજી રાજા યોયા પરે આને કે જાવ મારે સ્વર્ગાપુરી રાજાના કટોરો પિતાજી અમને આપો રે, કે જાવું મારે સમાધિ કરો મારા બાપ. અવરુદન છોડી મને સમાજમાં જવાનું હસતા મુખે વિદાય આપો પિતાજી. આજ ભૂલા સુખા હોય તોરે પિતાજી પાપ કરો રે, સુખા હોય તોરે માતા મારી માફ રે કરજો, એ સેલા પેલા
મારી ગાતા રે ગંગાજી તામને યાજનીજીયા ધર્મને તામે પાર ગોરે રાખજો રામાનો વિશ્વાસ રામદેવજી બાબા સાહેબ સમાધિનો સંકલ્પ લઈ ઘરમાં બધાને મળે છે, બેન ડાલીને મળે, બેન ડાલીની સાથે, બેન સગુણાની સાથે એનો સમન્વય થાય ને પરસ્પર સાહેબ લોહીનો નાતો છે અને જેની પાસે લોહીનો નાતો છે હરજી પાઠી તો એની સાથે જ છે, પણ સમાધિની અંદર જ્યારે રામદેવજી મહારાજ બેસવાની તૈયારી કરે અને બાબા રામદેવની યાદ આવે કે મારા માસીય ભાઈ ખેરકર ગામની અંદર હર પ્રભુજીને મેં મળવાનો વચને બંધાણો છું, સમાધિનો મનમાં સંકલ્પ લે અને જેવો મનમાં સંકલ્પ લે ને માસીય ભાઈ હર પ્રભુજીને મળવા માટે રામદેવજી મહારાજ પોતાનું બીજું સ્વરૂપ પ્રગટ કરે અને સાહેબ મારતે ઘોળે રામદેવજી મહારાજ એક સ્વરૂપ સમાધિ પાસે અને બીજું સ્વરૂપ ખેરકર ગામની અંદર માસીય ભાઈ હર પ્રભુજી પાસે પ્રગટ કરે છે અને હર ભુજીને એ જી હયામાં હર નમાય રે આવા ઘોડલે ચરણ તારે રામ અને હર ભુજીને અહીંયા મારે હરા ખન હમાય
નવો મે રામણ યુમટો રે રણુ જા એ રુડા ધામ મારે એ યામો માનવ મે રામણ યુમટો યુમટો રણુ જા એ રુડા ધામ છેલ્લે રામદેવજી મહારાજ બધાની આંખોમાં આંસુ છે. બાબાએ કહ્યું છે કે જગતની અંદર કોઈ અમરપટો લઈને આવ્યા નથી, માટે સમાધિની પરિભાષા એવી કે જ્યારે સમાધિની અંદર બેસે ને ત્યારે કોઈ દિવસ કોઈ ભક્તજને કે કોઈ પરિવારના કોઈ સભ્યએ આંસુ ન પાડવું, આ સમાધિની પરિભાષા છે. એ તો ખાલી આપણો એક મોહ છે, આપણી એક માયા છે, એટલે માયાને વશ થઈ આપ સૌ આંસુ પાડ્યા છે. પણ સમાધિની અંદર જ્યારે તમે બેસો અને ત્યારે કોઈ આંસુ પાડવાના નથી. અને બાબા રામદેવજી મહારાજ જ્યારે સમાધિની અંદર બેસે ને મારો બાપ, ત્યારે આપણે બધા બે હાથ જોડી અને ભગવાન હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા 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 રામ રામ હરે રામ 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 સીતા રામ 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 ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી કૃષ્ણ ગોવિંદ હરે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા
પીરની ભક્તિ માં હું રંગાઈ ગયો રે, હે રામા પીરની ભક્તિ માં હું રંગાઈ ગયો રે, હે રંગાઈ ગયો રે, હું રંગાઈ ગયો રે, રંગાઈ ગયો રે, હું રંગાઈ ગયો રે, ભક્તિમાં હું રંગાઈ ગયો રે, હે રામા પીરની ભક્તિમાં હું રંગાઈ ગયો રે, રામા પીરની ભક્તિમાં હું રંગાઈ ગયો રે, રામા પીરની ભક્તિમાં હું રંગાઈ ગયો રે. એક પ્રદક્ષિણા કરીને બીજા બધા નીચે ઉભા રહી જાઓ. હરજી ભાભી સિવાય સમાધિ પાસે કોઈ નહીં ઉભા રહી. આખો પરિવાર નું મોહ બંધન છૂટી ગયું છે સાહેબ. રામદેવજી મહારાજ નું એક ભગત સમાધિ ના ચરણે ઉભો રહ્યો છે અને ત્યારે સાહેબ ને આ એવી ઘટના બને છે. રામદેવજી મહારાજ પોતાના માસીભાઈ હરપ્રભુજી ને મળવા માટે ખેરકર ગામ ની અંદર જાય અને ત્યારે રામદેવજી મહારાજ સમાધિ ની અંદર બેસવા માટે જાય. તુરા શાખા ના રાજપૂતો ને કહ્યું કે હે તુરવંશી રાજપૂતો, તુવરવંશી રાજપૂતો, આપ બધાને વચન આપીને જાઓ છો. આપ બધાને એવું વચન આપો, સમાધિ ની અંદર બેસી પડદે પરિણય કરું અને પડદે પરિણય કરવાથી પડદે પરિણય કરું ને સનાતન ધર્મ ની જ્યોત બધા પ્રગટાવજો અને જયારે કદાચ તમને જરૂર પડે અને અટક પડે. રામદેવજી મહારાજ તુવરવંશી શાખાના રાજપૂતોને સર્વે ગઈતને આશીર્વાદ આપે કે કલિકાલની અંદર ક્યારે મનુષ્યની માથે દુઃખ પડે અને રામદેવને યાદ કરો, એક છાણાની અંદર ગુગળની કણી નાખો અને ધૂપના ધુવાણે આવીને કળિયુગની અંદર જો તમને ભાલાની હણીએ દર્શન ન આપો તો હિંદુનો પીર ન કહેવાય. રામદેવજી મહારાજ બોલે બંધાય. પણ યાદ આવ્યું કે માસીભાઈ હરપ્રભુજીને મળવા માટે જાઉં અને રામદેવજી મહારાજ સમાધિની અંદર એક સ્વરૂપ પ્રગટ કરીને બીજી ગળગડતી દોટ મૂકી ખેરકર ગામની અંદર માસીભાઈ હરપ્રભુજીને મળે. તુવરા શાખાના રાજપૂતોએ આવીને કહ્યું છે કે હે રાજપૂતો, સમાધિમાં કોને ભંડાયરા છે? તો કે રામદેવને સમાધિમાં. તો કે અમે કોઈ દી માનીએ નહીં. હવે રામદેવજી મહારાજ પોતે માસીભાઈ હરપ્રભુજીને મળવા જાય ને તુવરા શાખાના રાજપૂતે કોઈ આવીને કહ્યું કે હે તુવરવંશી રાજપૂતો, તુવરવંશી રાજપૂતો, આ સમાધિ ગાળી સમાધિ ની અંદર કોને ભંડાઈ રહ્યા છે? તો કે સમાધિ ની અંદર તો રામદેવને ભંડાઈ રહ્યા છે. કોણે કહ્યું રામદેવને ભંડાઈ રહ્યા છે? અરે અમે અમારી હાથે ખાડો ગાળી અને રામદેવને બિહાડી અને માથે માટી આપી છે અમે બધાએ. તો કે હું કોઈ દી માનું નહીં. કેમ? આ સમાધિ ની અંદર જો તમે રામદેવને ભંડાયરા હોય તો ખેરકર ગામની અંદર મારી નરી આંખે જોયું કે રામદેવને માસીભાઈ હરપ્રભુજી પોતે કસુંબા પાણી કરે છે. અને આટલું કહેતા તુરા વંશના શાખાના રાજપૂતોની મતી ફરી અને જ્યારે સમાધિ ની અંદર રામદેવજી બેસે ને ત્યારે તુવરવંશીઓને કહે છે કે હે તુવરવંશી રાજપૂતો, સમાધિ ની અંદર પરદે પરિણય કરું, સમાધિ ની અંદર પડદે પરિણય કરું અને મારી સમાધિ ની એબ માથે તમે ઢાંકી દો અને કદાચ તમે એબ ન ઉગાડો ને તો હું તમને વચન આપી જાઉં કે તુરા કુળ ની અંદર બેઠી અને બેઠી પીર પાકશે. આ વરદાન આપે છે રામદેવજી મહારાજ.